1957 માં ભાટિયાની અંદર આહિર સમાજના શિક્ષણ માટે થઈ અને મહાનુભાવો ભેડા થયા હતા. એમાં રામભાઈ માળો અમને, એવા પટેલ, એવા હેઠ, હા, એનો ફોટો મેં વાયરલ કર્યો હતો FB માં, કોઈ જોયો હોય તો. એ સમયમાં 57 માં હું ભૂલતો ન હું તો તે દી શિક્ષણ માટે વેરા થયા હતા. એટલે કહું આ તો પહેલેથી જ આગળ છે, અમે વાહે જઈએ. અમારે તો ઘણું બધું તમારી પણ શીખવાનું છે. મંડળી કેના અધર ઉચાળા હોય તો ધર ધમણા પાંડર હિંગા અને જોકુડ આહિર નોય. આ ત્રણી નો હતો, આ ત્રણી નો હતો. એવો દ્વારકાધીશ, એવો કાળિયો ઠાકર એ બેઠો હોય એવો સમાજ. અને એને ગીતા હું બહુ રાજી થયો, બહુ ટૂંકમાં બહુ રાજી થયો. ગીતા આપ્યા ને, જોકે વર્ષો જૂના મોટા રાજકીય વ્યક્તિ છે એટલે મહાનુભાવને હું કરવા ગીતા આપ્યા એ જાણતા હોય. મજાક કરું, થોડોક આનંદી કરશે હું ફેરવ. કારણ કે ઘણું વાંચવું જોઈએ, ઘણું સાંભળવું જોઈએ. હા, હું તો ઘણી વખત જાહેરમાં બોલ્યો, આપણા ગુજરાતના ઉપ મુખ્યમંત્રી કહેવાય, શું કહેવાય, નાયબ મુખ્યમંત્રી, હા, નીતિનભાઈ, એણે સત્યનારાયણ ભગવાનની કથા નહીં સાંભળી હોય. નકર સત્યનારાયણની કથામાં સ્પષ્ટ લખેલું આવે કે એક નગરની માં લેવું કે ચતુર વાણીઓ રહેતો હતો, અહીં તો બે હતા. સાંભળ્યું હોય તો કાયમ આવે, ફટાકે ફોડી લીધા ત્યાં સુધી ખબર પડવા નહોતી. આ બધું સાંભળવું જોઈએ, મારો કહેવાનો અર્થ ગીતા આપ્યા છે, આ બધું વાંચ્યા જેવું છે. પણ અફસોસ, લાખાભાઈ વાત કરી, ભાઈ તમે બેસી જાઓ, મને લાખાભાઈ આડા આવે છે, તમે ગોઠવીને બેસી જાઓ. બસ બસ, આપે વાત કરી, મંદિર બનાવ્યા, શિક્ષણ ઉપર ભાર દીધો, મને મજા આવી. માફ કરજો, આ દેશનો ધર્મ બે જગ્યાએ નિષ્ફળ ગયો. આ દેશનો ધર્મ બે જગ્યાએ નિષ્ફળ ગયો. ધર્મગુરુઓ નિષ્ફળ ગયા, મારા જેવા વક્તાઓ નિષ્ફળ ગયા. બે જગ્યાએ કઈ, એક પાણામાં પરમાત્મા દેખાડી હિગો, માણસમાં ન દેખાડી હિગો, પથ્થરમાં પરમાત્મા દેખાડી હિગો, માણસમાં ન દેખાડી હિગો. એક ત્યાં નિષ્ફળ ગયો, એક બીજી કે જગ્યાએ નિષ્ફળ ગયો કે તમારી આવકની કમાણીમાંથી 10મો ભાગ કાઢવી હિગો, એના મંદિરો કરાવી હિગો, એના સદાવ્રતો ખોલાવી હિગો, એના બુંદી ગાંઠિયાના જમણવાર કરાવી હિગો, એના ઉત્સવો ઉજવાવી હિગો. તમારી કમાણીનો 10મો ભાગ કાઢવી હિગો, પણ તમારા ઘરમાં જે કમાણી થાય નીતિ નીચ થવી જોઈએ, ન કરાવી હિગો. આ તો કે 10મો ભાગ કાઢી નાખો એટલે તમારું ધન શુદ્ધ થઈ જાય, તો બહુ સારું કહેવાય ને. કાતરની ચોરી કરે ને કરે હોય નું દાન, પછી ઊંટે ચડીને જોયા કરે, કદી કેમ નું આવ્યું વિમાન. કાતરની ચોરી કરે કરે હોય નું દાન, એમ 10% કાઢી નાખો ને જો ધન શુદ્ધ થઈ જાય તો મજા છે. હાન થાય ત્યાં લાખ નો ગાડીઓ નાખ્યો, 10,000 દઈ દો. ઊંધા કાન પકડાવ્યા, ઊંધા બે આહુડા પડી લઈ, 4 તાલીઓ કૂટી લઈ, 5 ધાંધ કૂટી લઈ, અને આપણે 5 માળાઓ કરી લઈએ એટલે આપણે માની લઈ ભક્તિ થઈ ગઈ. આટલી ભક્તિ જો સરળ હોત ને, આટલી ભક્તિ જો સહેલી હોત ને, તો ગીતાના 12મા અધ્યાયમાં ભક્તિ યોગ નો કે પેલા જ કહી દેત. 11 અધ્યાય આગ્યા, વિરાટ રૂપ દેખાડી દીધું, પછી 12મો અધ્યાય ભક્તિ યોગ નો કીધો છે. ભક્તિ સામાન્ય નથી તો 12મા અધ્યાય સુધી નો લંબાવતી, પેલા જ કહી દે. ગીતા આપ્યા ને હું રાજી એટલા માટે થયો કે ક્રિશ્ચિયન નો છોકરો ભણી અને બહાર નીકળે એટલે બાઇબલ વાંચી શકે, ચીન નો છોકરો ભણીને બહાર નીકળે એટલે તાવન વાંચી શકે, પારસી નો દીકરો ભણીને નીકળે એટલે એના ગ્રંથોને એ વાંચી શકે,
ઇસ્લામ નો દીકરો ભણીને બહાર નીકળે એટલે કુરાન ને વાંચી શકે, અને હિન્દુ નો દીકરો ભણીને નીકળે એટલે ગીતા નો અર્થ ન કરી શકે. અર્થ તો ગોયરો અમસુઈ વાંચતા ન આવડે. યદા યદા હિદર પછી અફસોસ ન કહેવાય. બીજી વાત થોડીક ભાઈ હલચર ઓછી કરજો બાપલે, કારણ કે બે ત્રણ કલાકાર થઈ હામો આજ મને વર્ગ એવો મળ્યો છે. હા, અહીં મહાનુભાવો પધાર્યા છે કલ્યાણપુર તાલુકાથી, ઉડેદરા સાહેબ અહીં પધાર્યા છે, તાલી પાડી અને વધાવજો. બીજા મહાનુભાવો બધા પધાર્યા છે. ઝીણી ઝીણી વાતોનો કલાકાર છું. એક વાત મરીશમાં આપતો કોણ વર્ષોના બધા અનુભવો ને બધા પરિચયમાં ઝીણી ઝીણી વાતોનો કલાકાર છું, નાની નાની વાતોનો. પણ ધીરો 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 મારે જ્યાં જવું છે ત્યાં હું જઈશ, વાત કરીશ. સંઘબંધની વાત કરી લાખાભાઈએ. 2500 વર્ષ પહેલા એક વ્યક્તિ સમગ્ર હિન્દુસ્તાનમાં જેનું શાસન હતું, જેનો આજ નોટની માલિકો તમને જોવા જડે છે, આ ત્રણ સિંહ શ્યાર, આમ તો ચાર છે પણ દેખાય ત્રણ, ઝંડાની અંદર જેનું ચક્ર છે અશોક. અને અશોક ને જો આવડો મોટો સમ્રાટ અને પડખેનું કલિંગ સ્વતંત્ર, કલિંગ એટલે આજનું ઓરિસ્સા, હું આવડો રાજા અને આ સ્વતંત્ર વિશાળ સેના લઈ અને જેથી અશોક ચડ્યો, કલિંગ છે ને મામા. એ એવું શાસન હતું કે મિલિટરી નહોતી, એક એક ઘરના વ્યક્તિને લડતા આવડતું અને યુદ્ધ થાય એટલે નીકળી જતા, અને એ યુદ્ધની શરૂઆત કરી. એના રાજાને જે અશોકે કીધું કે મરવા માટે તને શું કરવા આવો છો, ત્યારે રાજા એટલું બોલ્યો તો કે જીવશું તો સ્વતંત્ર જીવશું, નકર મરી જાઉં બીજી રીતે અમે જીવી ન હોઈએ. કતલેઆમ થઈ, લાખોની કતલેઆમ થઈ, અને છેલ્લે અશોકે જે તલવાર મૂકી દીધી, આ ભણ્યા છે ને ખબર છે કલિંગના યુદ્ધમાં અશોકે તલવાર મૂકી, એ તલવાર મૂકી એના સેનાપતિ આવીને કીધું, મહારાજ આપણે જીતમાં હતા ને તમે તલવાર મૂકી દીધી. કે જીતમાં હતા એ વાત હતી, પણ આ બધા મરવા તૈયાર છે, અને મરવા તૈયાર છે આટલા મળદા ખડકાય જાય પછી રાજ કેની વાત કરું, મળામાં થાય. આ સંઘની તાકાત, કે અશોક જેવા અશોકને પાછું હટી જવું પડ્યું તું, આ સંઘની તાકાત છે, આ એકત્વની તાકાત છે. એવું એક સંઘ અને સુંદર મજાનું આયોજન, એમાંથી ગીતા આપ્યા એટલે હું આપને શરૂઆત ત્યાંથી કરું છું. તમને મને કહેવામાં આવ્યું કે અર્જુને કીધું રથને વચમાં લઈ જાઓ, બેયની સેનાની વચ્ચે રથ લઈ ગયા. પછી અર્જુને જોયું મારા કાકા છે ને મામા છે ને દાદા છે ને ભાઈઓ છે ને ગુરુ છે ને મિત્ર છે ને સંબંધી છે ને, હે કૃષ્ણ હું નહીં લડું એમ કરી અને હથિયાર મૂકી દીધા. હું આપને પૂછું છું, આપને જ પ્રશ્ન કરું છું કે આ બધાએ જે અર્જુનના હામાં લડવા આવ્યા તે પહેલી વખત આવ્યા, આની પેલા કોઈ દિન નતા આવ્યા, આ પેલી વખત આવ્યા, અર્જુને પેલી વખત જોયા દાદાને ને કાકાને ને હામા, આમ તો જોયા હોય પણ લડવામાં હામા પેલી વખત જોયા. દેખો મામા, હું પૂછું બધાને, પેલી વખત આવ્યા હતા આની પેલા નતા આવ્યા? આવ્યા હતા. વિરાટનગરની ગાયો વાળી તેથી ભીષ્મય હતા, તેથી દુર્યોધન હતો, તેથી કર્ણય હતો, અને તેથી દુશાસન શકુનિ હતો, તેથી ગુરુદ્રોણય હતા અને કૃપાચાર્ય હતા, અને અર્જુન એકલો હતો નપુસંકના વેહમાં, અને છતાં બાણ આયકા હતા અને યુદ્ધ જીતો હતો વિરાટની ગાયો વાળી હતી. તેથી તો દાદા ને કાકા ને મામા ને ભાઈઓ ને કોઈ આડા નો આવ્યો, આજ કેમ આવ્યો? તેથી તેમનો કીધું મારા દાદા છે ને કાકા છે ને મામા છે ને ભાઈઓ છે, આજ કૃષ્ણ ને કીએ. સમજો યુવાન મિત્રો, વાંચજો ગીતા, એટલે હું તમને કહું છું, તમને ઘણું નવું મળશે એટલે હું કહું છું. અર્જુનનો પ્રશ્ન કાકા ને દાદા ને મામા ને ભાઈઓ નહોતો, રાજપૂતનો દીકરો હતો, એ લડી લઈએ એનો પ્રશ્ન લાખાભાઈ બેસિક હતો. ગીતાના પહેલા અધ્યાયના છેલ્લા બે શ્લોક વાંચશો તો તમને ખ્યાલ આવશે. અર્જુને કીધું હતું, હે કૃષ્ણ અધર્માભિભવાત કૃષ્ણ પ્રદોષયંતિ કુલ સ્ત્રીઃ ત્રિષુ દુષ્ટાસુ વારણીય જાયતિ વર્ણ શંકર. હે કૃષ્ણ, આ મારી સેનામાં, આ હામેની સેનામાં એવા હજારો યુવાનો છે કે જેની હજી સગાઈ નથી થઈ, એવા હજારો યુવાનો છે કે જેની સગાઈ થઈ ગઈ છે, લગ્ન નથી થયા,
એવા હજારો યુવાનો છે કે જેના લગ્ન થઈ ગયા છે, જેને પુત્ર ઉત્પન્ન નથી કર્યો. એવા હજારો યુવાનો છે કે જેને લગ્ન થઈ ગયા છે, પુત્ર ઉત્પન્ન કર્યો છે, છતાં એ પરિવારનું ભરણ પોષણ કરી શકે એવો સક્ષમ નથી. આટલું યુવાન ધન કપાઈ જાય મારી સેનામાં, હમાની સેનામાં આટલો યુવાન કપાઈ જાહે, એની પાછળ જે સ્ત્રીઓ વધશે અનબેલેન્સ થાય. મારી વાત ઉપર ધ્યાન દેજો, આટલો પુરુષ કપાણા પછે જે સ્ત્રીઓ વધશે એ પ્રકૃતિનું અનબેલેન્સ થાય, અને અનબેલેન્સ થાય એ તમામ સ્ત્રીઓ સતી નહીં હોય, ગમીન્યાથી બાળક ઉત્પન્ન કરશે. ગમીન્યાથી બાપના નામને દે હગે એમ બાળક ઉત્પન્ન કરશે. ધર્માભિભવાત કૃષ્ણ પ્રદોષયંતિ કુલ સ્ત્રીઓ. આ બધી સ્ત્રીઓ છે ને એ દોષને આધીન થાય, અને જાયતી વર્ણશંકર હો, વર્ણશંકર પ્રજાને જન્મ દેહે, બાપના નામને દેહ ગાય એવી પ્રજાને જન્મ દેહે, અને શંકર હો નરકાય એવા કુલ જ્ઞાનામ કુલસ્ય પતંતિ એસામ પિત્રો લુપ્ત પિંડો દક ક્રિયા. અને એ વર્ણશંકર પ્રજા દ્વારા જે કંઈ પિંડ પિત્રની ક્રિયા થાય ને એ મારા ધર્મને નહીં પોતે, મારા પિત્રો નરકમાં જાય ને, આ બધાનો ઉત્તરદાયિત્વ હું થાય એટલે નહીં લડું. કાકા ને મામા પૂરતી નહોતી, એની આખા વિશ્વનો પ્રશ્ન હતો, આખા વિશ્વ. આપણને ઊંધા જ કાન પકડાય, ધર્મ છે જ્ઞાની ભૌતિક ભારત. જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય છે ત્યારે ત્યારે પરમાત્મા અવતાર ધારણ કરે છે. હવે આપણે નાશ એવો શબ્દ જ નથી લીખો. યદા યદા હિ ધર્મ છે જ્ઞાની ભૌતિક ભારત, જ્ઞાની જ્ઞાની એટલે અરુચિ. અને અટણ આવી ગઈ, તમારે વોટ્સઅપમાં સારો મેસેજ આવે એટલે તરત ફોરવર્ડ કરી નાખો, લખવું પડે, ખાસ વાંચજો, લખવું પડે ને, ખાસ વાંચજો. હું કરો, નથી વાંચતા તૈયાર. આ જ્ઞાની અરુચિ. ધર્મનો નાશ કોઈ દી થાય જ નહીં, ધર્મ સનાતન સત્ય છે, એનો નાશ જ ન હોય. નાશ શબ્દ વાપર્યો જ નથી. આપણે ગીતા ભણ્યા નથી, હા મારા જેમ સમજાવે એમ. હા બાપા, એટલે યુવાનોને કહું છું ગીતા વાંચજો. મહાત્મા ગાંધી એમ કહેતા કે મારા જીવનના તમામ પ્રશ્નોના સમાધાન મને મળ્યા હોય તો ગીતામાંથી મળ્યા છે. જગતનો કોઈ એવો પ્રશ્ન નથી કે જેનું સમાધાન ગીતામાં ન હોય. અને આજ તો એવડા મોટા ગીતા બીના છે, એસ્કોન વાળા એવડા મોટા ગીતા બનાવ્યા છે, જેનું એક પાન ઉઠલાવ માટે 8 વ્યક્તિ જોઈએ. 8 જણા આવી ગયું છું તો જોયું છે, 8 જણા તે પાનું ઉઠલે. બીજી વાત, આહિર સમાજ બેઠો છે એટલે પછી મારે જે વાત કરવી હું કરે. હું ખાસ આહિર સમાજ આપણો જાડુ ભરણ આ બેઠો છે એટલે કવિ કાગ જે દ્વારકા ગયા ને, અમારા કવિ કાગ દ્વારકા ગયા ને ત્યારે દ્વારકાધીશને કીધું તું, હે કૃષ્ણ તારી ગીતા અર્જુનમય ન હોય, એ પછી 5000 વર્ષ સુધી તારી ગીતાને બધા માનતા એવા. તારી ગીતા લઈ અને માથે નાચ્યા, માથે ગીતા લઈ અને નાચ્યા, આ આખું જગત તારી ગીતા માન્યું, તારા ઉપદેશને માન્યું, તારા જે કઈ કહેવાય એ જ્ઞાનને જગતે શીખાયું, જગતે માન્યું. પણ કૃષ્ણને કે કવિ કાગ કે હે કાનોડા, હું તને એટલું પૂછી શકું તારા માન્યા હતા? દુનિયા માની પણ તારા માન્યા? કોડ માત મારો વાલા કોઈ કયું નો તમાનતા દે, પછે બાપે લઈ માર્યા બેટડા. વિચાર તો કરો, ભાઈ ભાઈ ને કાપતો હોય છે, બાપ દીકરાને કાપતો હોય છે, કાકો ભત્રીજાને કાપતો હોય છે, પણ ભત્રે કીધું કૃષ્ણ જોવાતો નથી. કોઈ જા ભાઈ આ ત્રિવેણીમાં વ્યોધા જે સરસ્વતી કપિલા અને હિરણ ત્રણ નદીઓ ભેરિયું થાય છે. યાદ ન હોય તો ફરી વાર નામ દો, સરસ્વતી હિરણ અને કપિલા આ ત્રણ નદીઓ જ્યાં ભેડીઓ થાય છે. ને બળભદ્રણ કીધું નહીં જોવાય બા, વયો જા, મારે હજી વાર છે આવવાની, એક જણાની વાટ જોઉં છું. અને ભાઈ ભાઈ ને કાપતો હતો, બાપ દીકરાને કાપતો હતો, મામો ભાણેજ ને કાપતો હતો,
યાદવાસળી થઈ તેથી અને પીપરાન થડે બેઠો બેઠો એ જોતો હતો. એને જરાય દુઃખ નહીં થયું, એને આત્માને જરાય રંજ નહીં થયો. વાર તાપી ગયેલો તે દીવરૂણી, પછી બાપે લઈ માર્યા એ બેટડા રે. નથી કેતો કે કોઈને આમાં બંધાણ હોય મૂકી દીજો, કારણ કે મૂકવું કેટલું કઠણ છે ને રાખવું કેટલું કઠણ છે જેને હોય એને ખબર પડે. એટલે ઉપદેશ નથી દેતો કે બંધાણ હોય ને તમે મૂકી દેજો, પોહાતું હોય તો પીજો, શરીરને યોગ્ય હોય તો પીજો. આપણે તમને કહેતા નથી મૂકી દેજો. હાજુને એક વિનંતી કરું, નવા ઉભા ન કરતા. એને કહેજો બાપ અમે રેવાડે ચડી ગયા, ચડી ગયા પણ આ કર્યા જેવું નથી, નવા મંડળ નો ઉભા કરતા. આટલું કરી દે તોય ઘણું. પરસોત્તમ બાપા અહીંયા ધર્મને હા ઘૂંસવી નાખ્યો, સિગમ જેવો કરી દીધો, નથી થૂકી શકતા, નથી ગળે ઉતારી શકતા, એવો ધર્મને ઘૂંસવી નાખ્યો. હા બાપા ધ્યાન રાખજો, વિશ્વામિત્ર જેવો ડગી ગયો તો, પરાશર જેવો ડગી ગયો તો આપણે શું તાકાય? હવે આમાં ક્યાં ધ્યાન રાખવાની વાત છે? ઘૂંસવી નાખ્યો ધર્મને. હાવ સીધો સાદો સરળ ધર્મ છે બાપા, જો ચારણની ભાષામાં કહું તો હાવ સરળ સીધો. જે ઘડીએ જે પલ્લે જે સમયે તમને જે પાત્ર ભજવવાનું આવે એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ જાઓ. ભાઈ તરીકે, બાપ તરીકે, મિત્ર તરીકે, હારા તરીકે, હારા તરીકે, સંબંધી તરીકે, રાજકીય તરીકે, અધિકારી તરીકે પાત્રને પૂરો ન્યાય દઈ જાઓ. ગુરુ તરીકે, ચેલા તરીકે, મામા તરીકે, ભાણેજ તરીકે, મા તરીકે, હાહુ તરીકે, ફૂઈ તરીકે, જે પાત્ર ભજવવાનું આવે એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ જાઓ. એમાં જય કતાશ ન રાખો એટલે તમે સંસાર સાગર તરી ગયા, ભવસાગર તારવાળો બેઠો છે. તારવાય તારે ન તારે ક્યાંય હાકડી કરી.